સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલ કાનપુર ગામમાં કાનપુર ગામના મુમુક્ષો તથા ગ્રામજનોના નામ સહયોગથી 27 એપ્રિલને શનિવારના રોજ સત્સંગ મેળાવડાનું આયોજન કરાયું હતું. ત્યારે બપોરે 3:30 કલાકે ધનજીભાઈ જયસિંહભાઈના ઘરેથી સંતોનું સ્વાગત કરીને પધરામણી કરવામાં આવી. ઇડર તાલુકાના કાનપુર ગામમાં આવેલ ડી.કે. પટેલ હાઈસ્કૂલના પટાંગણમાં શનિવારે બપોરથી કાનપુર ગામના મુમુક્ષો દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા સંતોની પધરામણી કરી સત્સંગ મેળાવડાનું આયોજન કરાયું હતું. ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર કાનપુર ગ્રામજનો તેમજ આસપાસના ગામોમાંથી મુમુક્ષોએ ભાગ લીધો હતો. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી શ્રીમદ રાજચંદ્ર, શ્રીમદ રામજી બાપા, શ્રીમદ નાથો બાપા, શ્રીમદ જયસિંહ બાપાના બોધ વચનો રસપાન ધોલવાણીના રામજી બાપા દ્વારા કરવામાં આવ્યું હતું. 2 દિવસ ચાલેલા સત્સંગ મેળાવડામાં રામજી બાપાએ પોતાના આત્માને ઓળખો તે વિશે મુમુક્ષોને સમજણ આપી. તેમણે જણાવ્યું કે ગુરુને યાદ કરતા પોતાનો આત્મા એમાં સમાઈ જાય છે. જે આત્માને તેમણે બોલાવ્યો છે તેને ગુરુ કદીએ છોડતા નથી. પરમ કૃપાળુ પરમાત્માએ આત્મા રૂપે મિત્ર આપેલો છે. તમે એક પણના સમય માટે પણ એકલા હોતા નથી. તમે ચાલો છો ત્યારે તમારી સાથે ચાલે છે. આત્માને ઓળખવું ખૂબ જ જરૂરી છે. આજે લોકો ઠેર ઠેર એકબીજાની ઓળખાણ કરાવે છે, પણ તે શરીરની ઓળખાણ કરાવે છે. આત્માની ઓળખાણ કોઈ કરાવતું નથી. આત્માની ઓળખાણ સાચા ગુરુ જ કરાવી શકે. એટલે જ દરેકના જીવનની અંદર એક ગુરુ હોવા જરૂરી છે. રવિવારની સવારે 11:30 કલાકે મહાઆરતી કરી સત્સંગ મેળાવડાની પૂર્ણાહુતિ કરવામાં આવી. ત્યારબાદ આવનાર તમામ મુમુક્ષોને મહાપ્રસાદ આપવામાં આવ્યો. કાનપુર ગ્રામજનો તેમજ મુમુક્ષો દ્વારા ખડે પગે રહીને સંતો તેમજ મુમુક્ષોની સેવા કરી હતી. રાકેશ નાયક સાથે ગુજરાત ન્યૂઝ, ઇડર.